મદન મોહન સાહેબની આ અદ્ભુત ધૂન અને આનલના આ અદ્ભુત રેન્ડિશન પછી હવે સમય છે હવે પછીના, એટલે કે શંકર જયકિશનના સ્વરબદ્ધ કરાયેલા ગીત તરફ જવાનો. આપણે બધા જાણીએ છીએ કે શંકર જયકિશન સ્વયં પ્રકાશપુંજ હતા, પણ આજે વાત જ્યોતિની નથી કરવી, આજે વાત કરવી છે જ્યોતિર્ધરોની. SJMFના માંધાતાઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ફક્ત એટલા માટે જ નહીં પણ વી રિયલી વોન્ટ ટુ સેલ્યુટ ધ કાઇન્ડ ઓફ વર્ક દે હેવ ડોનેટેડ ટુ ધ સોસાયટી. આ ઉલ્લેખ એટલા માટે પણ કરું છું કારણ કે SJMFનો એક સંસ્થા તરીકે અને આનલ વસાવડાનો હિન્દી ફિલ્મી ગીત સંગીતની ગાયિકા તરીકે પ્રવેશ લગભગ એક સાથે થયો. SJMFના માંધાતાઓ પાસેથી આનંદને માર્ગદર્શનથી મોટિવેશન સુધી અને ટકોરથી શાબાશી સુધી ઘણું બધું મળ્યું છે. એઝ આઈ નો, લગભગ બંને ઘટનાઓ એક સાથે બનતી ગઈ. એક બાજુ SJMFના મૂળિયા સંગીત ચાહકોના હૃદયમાં ઊંડા ઉતરતા ગયા અને બીજી બાજુ આનંદની સુરાવલીઓ ઘડાઈને પરિપક્વ બનતી ગઈ. તો હવે SJMF જેવી સંસ્થા લાડમાં જેને ફેસ ઓફ ધ ફાઉન્ડેશન કહેતી હોય એવી ગાયિકાના કંઠ દ્વારા સ્વયં શંકર જયકિશનની સુરાવલીઓના ચરણોમાં એક નાનકડું પુષ્પ, એટલે હવે પછીનું ગીત તીસરી કસમ. છુપને ચલા આ
so good, Anand. And salute to Mitesh Desai and his team. Superb work. हम बता नहीं सकते कि स्टूडियो में इतना अच्छा एटमॉस्फेयर